સેજલ બેન, હવે તમે વસાણામાં શું બનાવવાના છો? હવે આપણે લઈએ છે કાટલું પાક. ઓકે, કાટલું પાક. નોર્મલી બધા કાચું કાટલું ઘરે બનાવતા હોય, પણ આ છે પાક્કું કાટલું. ઓકે, તો આ પાક્કું કાટલું બનાવવા માટે શું શું જોઈશે? બસ આપણે વસાણા બનાવીએ એટલે વસાણામાં આમ જે બધી મલ્ટીપલ વેરાયટીઝ હોય ઇન્ગ્રેડિયન્ટ્સ, એ બધું જ ઉપયોગમાં લેવાનું છે, તો જ ભાઈ વસાણું તો બને. વસાણું એકદમ ટેસ્ટી બનાવવું હોય, એકદમ પૌષ્ટિક બનાવવું હોય, તો જે પણ સરસ સરસ સામગ્રી જે આપણે પૌષ્ટિક રહેવા માટે ખાવી જોઈએ, બધી જ સામગ્રીનો ઉપયોગ આમાં થાય છે. બધાના ઘરમાં એવું હશે, જ્યારે પણ વસાણું બનાવવાનું પ્લાનિંગ કરતા હોય ને, એટલે લિસ્ટ બને, બરાબર છે કે આટલું 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 મારે જોઈએ છે, એટલે આમ એ જે આમ માહોલ હોય ને કે હવે વસાણું બનવાનું છે, આમ એનાથી જ આપણને તો આમ ક્રેવિંગ સ્ટાર્ટ થઈ જાય કે વસાણામાં આ વખતે શું કરીશું, શું નવું કરીશું. યસ, અને મેં શું કર્યું છે, મારા જ ફેવરિટ, મને ગુંદરની પેન પણ બહુ ભાવે અને કાટલું પાક પણ, તો એવા જ ફેવરિટ વસાણા લીધા છે. તો ચલો શરૂઆત કરીએ બનાવવાની. યસ યસ, શરૂઆતમાં આપણે સુખડી બનાવીએ ને એ પ્રોસેસ કરવાની છે. ઘી લઈએ છે લગભગ અડધો થી પોણો કપ, પછી જરૂર જણાશે તો પાછળથી લઈશું. તો આ પાક બનાવી રહ્યા છે, તો આમાં કઈ ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલ ના થઈ જાય? હા હા હા, એમાં ખાસ ગોળનો પાયો ના થઈ જાય એ જોવાનું, લોટ સરખો શેકાવો જોઈએ, નહીં તો લોટમાં કચાશ લાગશે, એ ધ્યાન રાખવાનું. અને બાકી તમે જે સામગ્રી અંદર ઉમેરો, તો એમાં અત્યારે આપણે મેથી નથી ઉમેરતા, મેથી પાવડર, પણ મેથી પાવડર પણ એની અંદર ઉમેરાતો હોય, તો કેટલા પ્રમાણમાં ઉમેરવો કે જેથી કરીને બહુ કડવાશ ના આવી જાય. આ વસાણું પણ એવું છે, આજના બંને વસાણા મેં એવા જ લીધા કે જે ઘરમાં આમ બધાને જ ભાવે, એટલે એક આમ જનરલ તમે એક વસાણું બનાવો તો બધા જ ખાઈ શકે, એવી રીતે જ મેં લીધા છે. ઘી ગરમ થઈ ગયું છે, હવે તેમાં એક કપ ઘઉંનો લોટ ઉમેરીશું. અત્યારે મેં આપણે ટ્રેડિશનલી જે રીતે વસાણું બનતું હોય એ જ રીતે બનાવ્યું છે. પછી તમારે એની અંદર મલ્ટીગ્રેન ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય, એ પણ હું કરું છું. તેનાથી સ્વાદમાં કેટલો ફરક પડે છે? પછી સાધારણ ફરક પડે, પણ એની અંદર બહુ જ બધી સામગ્રી હોય ને એટલે નથી એટલો વાંધો આવતો. બાકી મલ્ટીગ્રેન થી પણ સરસ જ લાગે છે, એટલે વધારે હેલ્ધી. જેમ સુખડી શેકતી વખતે આપણે ધ્યાન રાખીએ કે લસલસતું શેકાય, બસ એવી રીતે એવું જ લેવાનું છે. એકદમ લસલસતું શેકાવું જોઈએ, બિલકુલ ઘી આમાં ઓછું ના હોવું જોઈએ. જો આપણે પહેલું વસાણું જે લીધું ગુંદરની પેન, એમાં તમે મિનિમમ ઘીમાં બનાવી શકો, ઓછામાં ઓછા ઘીમાં એ બની શકે, અને આમાં ભરપૂર ઘી લેવું પડશે તો જ સરસ લાગશે. એકદમ ધીમા તાપે એને શેકવાનું છે. તો અત્યારે લોટની સુગંધ પણ આવવા માંડી છે, કલર પણ બદલાઈ ગયો છે, તો આ શેકાઈ ગયો છે કે હજી વધારે? બસ ઓલમોસ્ટ શેકાવાની તૈયારી જ છે, ગેસ એકદમ ધીમો રાખ્યો છે, અને સાથે ગુંદરને આપણે ક્રશ કરી લઈએ. આખો ગુંદર પણ નંખાય, નાખવો હોય તો. અત્યારે હું ક્રશ કરી લઉં છું, લગભગ 2 ચમચી છે, બાવળનો ગુંદર લીધો છે. હવે લગભગ લોટ જ્યારે શેકાવા આવે એ પછી હવે તેમાં આપણે ગુંદર છે એ ઉમેરશું. એટલે હવે ઘીમાં ગુંદરને ફૂલાવી લેવાનું છે. સરસ ગુંદર ફૂલી ગયો. આવો ગુંદર ખાવામાં, જ્યારે આપણે કાટલું ખાતા હોઈએ ને ત્યારે આ ફૂલેલો ગુંદર ખાવામાં આવે ને તો બહુ સરસ લાગે છે, ક્રન્ચી લાગે. હા હા, જો ગુંદર સરસ ફૂલી ગયો છે, અને તાપ એકદમ ધીમો રાખવાનો. તમને બહુ જ એવું લાગે કે વધારે શેકાઈ ગયો છે તો તમે બંધ પણ કરી શકો, પણ અત્યારે આપણે એકદમ ધીરો તાપ રાખીએ છીએ. હવે આપણે તેમાં જે બીજી સામગ્રી ઉમેરીએ છીએ તેનો પાવડર કરી લઈશું. 1 ચમચી ચારોડી છે, 1 થી 2 ચમચી બદામના ટુકડા છે, 6-7 નંગ કાજુ છે, 1 થી 2 ચમચી મગજતરી, 2 થી 3 નંગ ખારેક છે. કાચું કાટલું બનાવતા હોય ત્યારે આ બધી સામગ્રી આપણે આખી આખી રાખીએ, અને આમાં પાવડર ફોર્મ, પાવડર ફોર્મમાં, હા, અને થોડું દરદરું જેમ આપણે આગળ કર્યું ને એ રીતે.
આ રીતે થોડો દરદરો પાવડર કર્યો છે, હવે તે ઉમેરી દઈએ. અત્યારે આપણે ક્વોન્ટિટી ઓછી કરીએ છે એટલે હું પાવડર સાથે કરતી જઉં છું, ઉમેરતી જઉં. જ્યારે આપણે બલ્કમાં કરીએ ત્યારે બધું જ રેડી કરીને રાખવાનું અને પછી આ રીતે મિક્સ કરો. અથવા તો પછી તમે બે જણ હો તો એક જણ શેકતા જાય અને બીજું જે છે આ રીતે પાવડર બનાવતા જાય તો પણ ચાલે. જો આ રીતે આપણે બધા પાવડર ઉમેરી દીધા અને એ પછી પણ આવું લસ લસતું હોવું જોઈએ, જરૂર લાગે તો ઉપરથી ઘી ઉમેરી દેવાનું. સૂકા કોપરાનું છીણ લઈએ છે લગભગ એક ચમચી. એક ચમચી સૂંઠ પાવડર લઈએ છે, એક ચમચી ગંઠોડા પાવડર અને બે ચમચી બત્રીસુ લઈએ છે. ખૂબ અક્સીર છે આટલું, આટલા પ્રમાણમાં અત્યારે બે ચમચી બત્રીસુ ઇનફ છે. હવે ગેસ બંધ કરીશું. ગેસ બંધ કરીને ગોળ ઉમેરવાનો, જેમ સુખડીમાં કરીએ એ રીતે. દેશી ગોળ લીધો છે, એક કપ છે એટલે એક વાડકી લોટ હોય તો એક વાડકી ગોળ. હવે જો આમાં તમારે મેથી પાવડર ઉમેરવો હોય તો આટલા પ્રમાણમાં બે ચમચી મેથીનો પાવડર તમે ઉમેરી શકો. અને એ આ લાસ્ટ સ્ટેજ પર જ્યારે તમે ગોળ ઉમેરો ને બસ એની પહેલા જ મેથી પાવડર ઉમેરવાનો, એટલે બહુ કુક ના થવો જોઈએ પાવડર. બહુ જ ગરમ હોય તો આ રીતે નીચે લઈ લેવાનું એટલે ગોળનો પાયો ન થઈ જાય અને કાટલું જે બનાવીએ છીએ એ સરસ સોફ્ટ રહે. દેશી ગોળ છે એટલે સમારવાની જરૂર નથી. જો સાદો ગોળ લીધો હોય તો સમારીને લેવાનો. એકદમ સરસ, જરા ફટાફટ એકદમ ક્વિકલી મિક્સ કરી લેવાનું અને પછી તરત જ ઠારી દઈએ છે. જો એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે, પ્રોપર તમે કાટલું ખાતા હો એવો જ કલર છે. ઠારી લઈશું, મસ્ત સુગંધ આવે છે અત્યારે. અને છેલ્લે બધા જે પાવડર એડ કરે ને એની એકદમ સ્ટ્રોંગ સુગંધ આવે છે અત્યારે. આપણે જે પણ મોલ્ડ લઈ એને ગ્રીસ કરવાની જરૂર નહીં પડે. બિલકુલ નહીં, કેમ કે આમાં આપણે ભરપૂર ઘી ઉમેર્યું છે એટલે ગ્રીસ નહીં કરો તો પણ ચાલશે. અત્યારે ક્વોન્ટિટી ઓછી છે એટલે આ રીતે સ્પેચ્યુલાથી જ આપણે કરી દઈએ, અધરવાઇઝ ઓલી વાડકી કે એવું કશું હોય ને એનાથી પણ કરી દેવાય. એકદમ દેશી પદ્ધતિ, વાડકી એમ ઘસીને ખાવાની. ઉપર ખસખસ લઈએ છે. હવે લગભગ એકાદ કલાક ઠરવા દઈ પીસીસ પાડી અને સર્વ કરી લઈશું. ઓકે, કાટલું પાક સેટ થઈ ગયો છે, આપણે પીસીસ કરી લીધા છે અને હવે સર્વ કરી લઈશું. કેમ નહીં, તો એકદમ પૌષ્ટિક અને ન્યુટ્રિશનથી ભરપૂર એવો કાટલું પાક રેડી છે. કાટલું પાક બનાવવા માટે જોઈશે ઘી 1/2 થી 1/4 કપ, ઘઉંનો લોટ 1 કપ, ગુંદર 2 ચમચી, ચારોળી 1 ચમચી, બદામ 1 થી 2 ચમચી, કાજુ 6 થી 7 નંગ, મગજતરી 1 થી 2 ચમચી, ખારેક 2 થી 3 નંગ, સૂકા કોપરાનું છીણ 1 ચમચી, સૂંઠ પાવડર 1 ચમચી, ગંઠોડાનો પાવડર 1 ચમચી, બત્રીસિયું 2 ચમચી, ગોળ 1 કપ. ગાર્નિશિંગ માટે જોઈશે ખસખસ. કાટલું પાક બનાવવાની રીત. સૌપ્રથમ પેનમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ લઈ તેને ધીમા તાપે શેકાવા દો. હવે મિક્સર જારમાં ગુંદર લઈ તેને ક્રશ કરી તેને લોટમાં ઉમેરી ગુંદરને પણ શેકી લો. હવે મિક્સર જારમાં ચારોળી, બદામ, કાજુ, મગજતરી અને ખારેક લઈ દરદરો ક્રશ કરી લો. ક્રશ થાય એટલે તેને પણ મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી લો. પછી સૂકા કોપરાનું છીણ, સૂંઠ પાવડર, ગંઠોડાનો પાવડર અને બત્રીસુ પાવડર ઉમેરી મિક્સ કરો. હવે ગેસ બંધ કરીને એમાં ગોળ ઉમેરી પ્રોપર મિક્સ કરી લો. હવે તેને મોલ્ડમાં લઈ પાથરી ઉપર ખસખસથી ગાર્નિશ કરી તેના પીસીસ કરી તેને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય એટલે તેને સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે કાટલું પાક.